पिछड़े हों। आम आदमी पार्टी कालावड़ तालुका प्रमुख, आप सब गुजरातियों ने नवा वर्षनी शुभेच्छाओ अने आवनारू नवू वर्ष तमारा परिवार माटे खूब सुख समृद्धि अने प्रगति आपे अने तमारू आरोग्य सारू रहे तेवी आप सबने आम आदमी पार्टी कालावड़ परिवार तरफ थी शुभेच्छाओ। जय जय गरवी गुजरात। દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું। આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો। પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ। ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપોના આસિસ્ટન્ટ ઓફ ટ્રાફિક ઇન્સ્પેક્ટરનો એક મુસાફરનો કોલર પકડીને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપોના આસિસ્ટન્ટ ઓફ ટ્રાફિક ઇન્સ્પેક્ટરનો એક મુસાફરનો કોલર પકડીને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મુદ્દો ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો। જંબુસર એસટી ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરની એક મુસાફર યુવાન સાથે ઝપાઝપી કરતો વિડીયો વાયરલ થયો હતો। વિડીયોમાં ઇન્સ્પેક્ટર જાણે ભાન ભૂલી ગાળો ભાંડતા અપશબ્દોનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। ટ્રાફિક ઇન્સ્પેક્ટરના ગેરવર્તુળકના વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે। ઇન્સ્પેક્ટરે મુસાફરનો કોલર પકડી ઝપાઝપી કરી જે વિડીયોમાં નજરે પડી રહ્યું છે। મળતી માહિતી અનુસાર વિદ્યાર્થી બસ માટેની સમસ્યા લઈ આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર પાસે ગયો હતો। વિદ્યાર્થીની વાત સાંભળવાને બદલે ઇન્સ્પેક્ટર ઉલટાના વિદ્યાર્થી પર અપશબ્દો બોલવા લાગી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી માણસાઈની હદ પાર કરી હતી। વિદ્યાર્થી ઉપર ગુસ્સો ઠાલવી દાદાગીરી કરી અહીંથી ચાલ્યા કરો, બસ નહીં મળે, ચાલતા જતા રહો કહી રોપ બતાવ્યો હતો। સત્તાનો દુરુપયોગ કરી હાથાપાઈ કરી સરકારી બાબુના કર્તવ્યને કલંકિત કરતા વિડીયોથી ચકચાર મચી રહી છે। વિડીયોમાં સચ્ચાઈ શું છે તેની માહિતી તપાસ બાદ સામે આવી શકે છે। યાકુબ પટેલ, ZS TV, ભરૂચ। મિત્રો, આજના આ વર્ષની અંદર આપનું આ વર્ષ પરમ મંગલમય નીવડે, આપના પરિવાર તેમજ તમારું પરમ કલ્યાણ થાય તેવી ભગવતી શિવ અને શક્તિની મારી અતુટ પ્રાર્થનાઓ। મિત્રો, આ વર્ષની અંદર આપ વેપારથી સમૃદ્ધ બનો, આપના સંતાનો સારી વિદ્યાની પ્રાપ્તિ કરે, તમારા પરિવારની અંદર દરેક સભ્યનું આયુ અને આરોગ્ય સારું રહે તેવી મારી ભગવતીને અનંત કોટી પ્રાર્થનાઓ। મિત્રો, હું પ્રાંતિજ નગરની અંદર મારા કાર્યની અંદર જ્યોતિષ વાસ્તુ તેમજ કર્મકાંડની કોઈ પણ સલાહ માટે આપ મારો સંપર્ક કરી શકો છો અને તમારા તમામ પ્રશ્નો જે મૂંઝવતા હોય તેનો હું ચોક્કસ હલ કરવાનો પ્રયત્ન કરીશ। મિત્રો, આવો સૌ મળી આપણે આ નૂતન વર્ષના અભિનંદનને તેમજ આ નૂતન વર્ષને 2000 સંવત 2070 ના નવા વર્ષને આપણે પરમ મંગલમય ગતિ તરફ લઈ જઈએ
આવો તમે અને હું આ ભારત વર્ષની અંદર આવેલા એક નવા પડકારને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ કે કોરોનાની અંદર દરેક વ્યક્તિ સારી રીતે જીવી શકે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને ઘરે રહી સુરક્ષિત રહે તેવી આપણે દરેક જણા પ્રયત્ન કરીએ અને આ પ્રયત્નની અંદરથી આપણે ચોક્કસ રીતે બહાર નીકળીએ તેવી વાત કરી અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ શ્રી. આજથી શરૂ થતા દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના તહેવારો પ્રસંગે સૌ પ્રથમ આપ સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપની દિવાળી અને નૂતન વર્ષ ખૂબ ઉત્સાહભેર, ઉમંગભેર અને નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. આવનારું નવું વર્ષ પણ આપના સૌના માટે ખૂબ લાભદાયી, ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પુનઃ પ્રાર્થના કરી અને આવનારો સમય આપણા બધા માટે ખૂબ સારો રહે. કોરોનાના કાળમાં પણ આપ સૌએ ખૂબ હિંમત દાખવી, ગત વર્ષે પણ ખૂબ હિંમત દાખવી અને આપે સરકારના નિયમોનું પાલન કર્યું અને ખૂબ સારી રીતે આપનું જીવન જીવી રહ્યા. પણ ફરીથી મારી આપ સૌને વિનંતી છે કે આ કોરોનાના કપરા કાળમાં પણ આપ આવનારા વર્ષમાં પણ ખૂબ સચેત રહી અને જે નિયમો હોય એ નિયમો મુજબ જ આપણે અનુસરીએ અને તેનાથી આપણું તંદુરસ્ત શરીર રહે અને આવનારું નવું વર્ષ આપણા બધાના માટે લાભદાયી, ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું પુનઃ અને આપ સૌ સુખી રહો એવી અપેક્ષા રાખું છું. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990903.